नमस्कार, आप देख रहे हैं इंडिया खबर लाइव। आपके साथ मैं अनुराज शर्मा। खबर आ रही है गुजरात के बड़ोदरा जिले के करजन तहसील से। यहां पुनीतपुरा गांव में सुविधाओं के अभाव में ग्रामीणों ने भारी रोष प्रकट किया। इस गांव में पीने के पानी जैसी प्राथमिक सुविधा भी सुलभ नहीं है। हमारे संवाददाता से बात करते हुए गाँव की एक महिला ने कहा कि पीने का पानी खराब मिलता है, ग्राम पंचायत कचहरी की हालत भी ठीक नहीं है और गाँव में कोई विकास भी नहीं हुआ है। वहीं ग्राम पंचायत के सदस्य धर्मेंद्र भाई ने कहा कि हमारा गांव आदिवासी गांव है, इसलिए अधिकारियों द्वारा हमारे साथ भेदभाव किया जा रहा है। विकास से वंचित इस गांव को कब रोजमर्रा जैसी सुविधाएं मिलेंगी, यह तो आने वाला वक्त ही बताएगा। इंडिया खबर लाइव के लिए बड़ोदरा से गौतम व्यास की रिपोर्ट। पूरा હતું પણ ત્યાં 1968 માં રેલ આવેલી હતી અને તેને લીધે ત્યાં ગામ ખાલસા કરીને સરકારે અમને પુનીતપુરા ગામમાં જગ્યા ફાળવી આપી અને ત્યારથી અમે બધા લોકો અહીંયા આગળ વધીએ છીએ અને હાલમાં જે વિકાસના કામો આવે છે ત્યાં પૂરા ગામમાં કે જ્યાં ખાલસા થયેલું છે ત્યાં જ બધા વિકાસના કામો થાય છે અને પુનીતપુરા ગામમાં હજુ સુધી વિકાસના કામો થતા નથી। જ્યારે આ બાબતે તલાટી સરપંચને રજૂઆત કરવા છતાં પણ તેઓ પણ કહે છે કે સરપંચ જે પ્રમાણે કહે તે પ્રમાણે અમારે કરવું જોઈએ અને આ બાબતે જે વખતે દિલ્હીથી ટીમ આવેલી હતી ગામોનું સર્વે કરવા માટે તે વખતે ટીડીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જે ગામ ખાલસા કરવામાં આવ્યું ત્યાં વિકાસના કોઈ પણ કામો કરવામાં આવતા ન આવતા। મેં હંસાબેન મહેશભાઈ પડિયાર બોલું। અમારા ગામ પંચાયતમાં પાણી નહીં આવતું ભાઈ, અમે કેટલું દુઃખ વેઠીએ પાણીનું। સરપંચના ઘરે ચાર વખત ગયા પણ સરપંચ કંઈ સાંભળતા નહીં, તલાટી તો ભરવા આવતા જ નહીં અમારા ઘરે, પછી અમે શું કહીએ। કેટલા સમયથી આ સમસ્યા છે? આજે આ 5 મહિનાથી પાણી નહીં આવતું અમારા ઘરે। આ બાબતે તમે કઈ રજૂઆત કરેલી છે? લગીન પાણીનો ખારો ખોડ્યો છે પણ પાણી નહીં આવતું, પછી અમે કેટલું સહન કરીએ? કસે મજૂરી જવાતું નહીં અમારાથી, અમે તો પારકા ગામમાં મજૂરી કરીએ છીએ। પાણી હોય એટલું ગંદુ ગંદુ પાણી આવે, રિક્વેસ્ટ કેટલે થયેલું છે પણ કોઈ સહજ જ કરતું નહીં। અમે કેટલું દુઃખ વેઠી રહ્યા છીએ પાણી માટે। મારું નામ પરમા ધર્મેન્દ્રભાઈ વાલજીભાઈ છે, હું પંચાયતની અંદર સભ્ય તરીકે ચૂંટાયેલ છે અને મારા જે ગામના પુનીતપુરા ગામના જે વિકાસના કામ બાબતે હું પંચાયતમાં રજૂઆત કરવા જાઉં છું તો સરપંચ અને તલાટી મારું કંઈક સાંભળતા નથી અને જે કંઈક વિકાસના જે કંઈ કામ આવે જે ગામ આજે પૂરા જે ગામ છે ત્યાં ઘરી ઉજેત વસ્તુની અંદર લઈ જવામાં આવે છે અને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, અમારું સરપંચ તલાટી કંઈક સાંભળતા નથી અને જે તલાટી જે છે તો અમે અમારું ગામ આદિવાસીનું છે તો અમારી સાથે ભેદભાવ જેવું વર્તન કરી રહ્યા છે। એટલે મારી એક નિવેદન છે કે આ તલાટી અમારા ગામની અંદર જોઈએ નહીં, જે વ્યક્તિ ભેદભાવ અમારી સાથે કરતા હોય છે એ વ્યક્તિ અમારા ગામમાં જોઈએ નહીં। અમારે કોઈ પણ આવકનો દાખલો કાં તો જાતિનો દાખલો કરાવવા જવું હોય તો તલાટીને ફોન કરવો પડે છે અને તલાટી અડધો કલાક આવે અને અડધો કલાકની અંદર પાછા જતા રહે છે અને એ કે તમે એમને પંચાયત અમારી જર્જરી હાલતની અંદર છે અને ગામની અંદર પાણી આવે છે તો 10-15 મિનિટ સુધી પાણી આવે પછી પાણી આવતું નથી અને પાણી પણ એટલું ગંદુ આવે છે કે બહુ જ ગંદુ આવે। અમે સરપંચ તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં તો પણ અમારે અત્યાર સુધી કોઈ એક્શન લીધી નથી અને સીડીઓ સાહેબને પણ મેં જાણ કરી દીધી આ વસ્તુની। બીજી કઈ સમસ્યાઓ છે ગામમાં? બીજે જે સ્ટ્રીક લાઇટ છે તે આજે 1-2 વર્ષથી આવી છે પણ ઉજેત વસ્તુની અંદર લાઇટ ચાલુ રહે છે અને અમારા આદિવાસી વિસ્તારની અંદર લાઇટનો સમસ્યા વારંવાર પ્રોબ્લેમ હોય છે તો અમે પંચાયતમાં રજૂઆત કરી તો પણ આજે આવશે કાલે આવશે પરમ દિવસે અમે કીધું છે આવું છે તેવું છે, ડુપ્લિકેટ લાઇટો નાખી દે 2 દિવસ ચાલે પછી બંધ થઈ જાય છે।